પટનાના ફ્રેઝર રોડ પર ગુરુવારે સવારે એક હોટલ અને બે દુકાનોમાં ભીષણ આગ લાગી. આ આગમાં 6 લોકોએ જીવ ગુમાવ્યા તો અનેક લોકો દાઝ્યા છે. મોદી અને રાહુલ ગાંધીના ભાષણ પર પંચે આચાર સંહિતા ભંગના આરોપમાં નોટિસ મોકલીને જવાબ માંગ્યો. બંને પક્ષોને 29 એપ્રિલના રોજ સવારે 11 વાગ્યા સુધીમાં જવાબ દાખલ કરવા સૂચના આપવામાં આવી. અમેરિકાના ઘણા ભાગોમાં વિદ્યાર્થીઓનો વિરોધ ઉગ્ર બની રહ્યો છે. યુએસની કોલંબિયા યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓએ કોલેજોને ઇઝરાયલને સમર્થન આપતા રોકાણને બંધ કરવાની માંગ કરી. આરબીઆઈના કેલેન્ડર પ્રમાણે મે મહિનામાં કુલ 14 દિવસ બેંકોમાં રજા રહેશે. 2 દિવસ શનિવાર, 4 દિવસ રવિવાર અને ચૂંટણી અને રાષ્ટ્રીય તહેવારોને કારણે બેંકો બંધ રહેશે. આજે કોટક મહિન્દ્રા બેંકના શેરમાં 10.73% ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 486 પોઈન્ટના ઉછાળા સાથે 74,339 પર બંધ થયો. નિફ્ટીમાં પણ 167 પોઈન્ટનો વધારો જોવા મળ્યો હતો. રણબીરના ફિટનેસ ટ્રેનર સિવોહમે અભિનેતાની ફિઝિકલ જર્નીની કેટલીક તસવીરો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી. રણબીરના આ બોડી ટ્રાન્સફોર્મેશનને લોકોને ચોંકાવી દીધા છે. દિલ્હીની તિહાર જેલમાં કેદીઓને બંને જૂથોએ એકબીજા પર સોય વડે હુમલો કરવા લાગ્યા. આ ઘટનામાં 4 કેદીઓ ઘાયલ થતા હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા. આરબીઆઈએ કોટક મહિન્દ્રા બેંકને ઓનલાઈન અને મોબાઈલ બેન્કિંગ દ્વારા નવા ગ્રાહકો ઉમેરવા પર પ્રતિબંધ મૂક્યો. દંડ લાદવાથી લઈને લાયસન્સ રદ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવી રહી છે. મહેંદી સેરેમનીમાં આરતી સિંહનો અલગ લુક વાયરલ થઈ રહ્યો છે. આરતીએ મહેંદી સેરેમનીમાં પર્પલ આઉટફિટ પહેરીને શણગારેલા ખાટલા પર ઉભા રહીને પોઝ આપતી જોવા મળી હતી.